ગાઈસ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકનો અને ધોરણ 10 ની અંદર મિત્રો આ ચેપ્ટરનું 4 માર્ક્સનું ભારણ છે એટલે કે આ ચેપ્ટરમાંથી તમારે બોર્ડમાં 4 માર્ક્સમાં પૂછાશે બરોબર તો આજે આપણે ટેક્સ્ટ બુકનો છઠ્ઠો દાખલો જોવાના છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે બરોબર ધ્યાન રાખજો અહીંયા જુઓ 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે આંતરે છે એટલે બનાવે છે તેને અનુરૂપ એક તો લઘુ વૃત્તખંડ ત્યાર પછી ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધો અને આપણને કૌંસમાં આપેલું છે જુઓ કે પાઈ બરાબર 3.14 અને રૂટ 3 બરાબર 1.73 લો એવું કીધેલું છે હવે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ તો આ આપણે વર્તુળ દોરી નાખ્યું છે અને આ ત્રિજ્યા છે ઓબી ઓએ અને એનું માપ આપણને આપેલું છે 15 સેમી બરોબર બીજું કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે તો આ કેન્દ્ર છે ઓ કેન્દ્ર અને એની આગળ 60 અંશનો ખૂણો બનાવે છે તેને અનુરૂપ આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ શોધવાનું છે હવે આની અંદર આ એબી દોરેલી છે એ જીવા કહેવાય બરોબર તો હવે આપણે મેં તમને શોર્ટ ટ્રિક ગયા વિડિયોની અંદર શીખવાડી હતી કે આવા કોઈ પણ દાખલા આવે ત્યારે તમારે હંમેશા પહેલા શું શોધવાનું હોય તો લઘુ વૃત્તાંશ બરોબર પહેલા આ શોધવાનું આને લઘુ વૃત્તાંશ કહેવાય ત્યાર પછી તમારે શું શોધવાનું ત્રિકોણ આ રીતે શોધવાનું એનું ક્ષેત્રફળ શોધવાનું પછી શું કરશો તમે આ લઘુ વૃત્તાંશમાંથી તમે આ બાદ કરો આટલો ભાગ કાપી નાખો બરોબર તો તમને શું મળી જાય તો લઘુ વૃત્તખંડ મળી જાય બરોબર આ શું છે લઘુ વૃત્તાંશ એનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે ત્યાર પછી શું શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ બંને શોધાઈ જાય એટલે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે લઘુ વૃત્તખંડ મળી જાય હવે આપણને બીજું શું શોધવાનું કીધું છે ગુરુ વૃત્તખંડ હવે ગુરુ વૃત્તખંડ શોધવાનું હોય તો હવે યાદ રાખજો કે પહેલા તમારે શું શોધવું પડે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે બરોબર અને એમાંથી તમારે આ બાદ કરી દેવાનું આ વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યા પછી એમાંથી આટલો ભાગ તમે કાપી નાખો એટલે કે બાદ કરી નાખો એટલે આ મોટો ભાગ તમને જે મળે એને ગુરુ વૃત્તખંડ કહેવાય એટલે તમારે અહીંયા કુલ અહીંયા જોઈ લો શોર્ટ ટ્રિકમાં પહેલા 1 2 3 4 અને 5 ભાગ તમારે શોધવાના છે બરોબર ઓકે ખ્યાલ આવી ગયો એટલે પહેલા આપણે શું શોધીશું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આને શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે અહીંયા લખી કાઢીએ પહેલા આપણને જે આપેલું છે એક તો થીટા થીટા બરાબર આપણને ખૂણો આપ્યો છે 60 અંશ અને સેકન્ડ થિંગમાં આપણને આપેલું છે ત્રિજ્યા ત્રિજ્યા બરાબર 15 સેમી તો આપણે અહીંયા લખી કાઢીએ 15 સેમી ઓકે હવે આપણે શોધવાનું છે પહેલા નંબરનું અને એને હેડિંગ મારી દઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે એનું સૂત્ર છે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર ઓકે હવે એમાં કિંમતો મૂકી દો ચાલો થીટા એટલે કેટલા મૂળ લખવાના 60 છેદમાં 360 અને ગુણ્યા પાઈ બરાબર અહીંયા જુઓ ભૂલ ન કરી દેતા બોર્ડમાં ઉતાવળમાં
314 छेद मां 100 गुणया r એટલે ત્રિજ્યા કહેવાય અને ત્રિજ્યા આપણી અહીંયા 15 છે એટલે 15 બે વાર લખવાના 15 ગુણ્યા 15 અને છેદ માં 1 હવે આપણે છેદ ઉડાડી દઈએ જુઓ આ મિંડે મિંડે ઉડી ગયા 6 6 36 હવે છેદ ઉડાડીએ તો 5 જો 3 5 15 અને 3 2 6 હજી અહીંયા છેદ ઉડશે જુઓ આ 314 ને તમે 2 વડે ભાગો તો યાદ રાખવાનું આ 157 આવે કેટલા આવે 157 આ યાદ રાખજો હજી હવે પૂરેપૂરા 100 ઉડતા હોય 10 ઉડતા હોય તો જ હવે છેદ ઉડાડજો બાકી ઉડાડવાના નહીં તો હવે આપણી પાસે વધ્યા કેટલા 157 ગુણ્યા 5 ગુણ્યા 15 ઓકે હવે જુઓ 15 ગુણ્યા 5 એટલે 75 15 5 75 157 ગુણ્યા 75 કરવાના તો 157 ગુણ્યા 75 શું 7 7 77 49 નો નવડો 7 5 35 35 4 39 નો નવડો 7 1 7 3 10 5 7 35 નો પાંચડો વધી પડી 3 5 5 25 ને 3 28 વધી પડી 2 5 1 5 ને 2 7 9 ને 8 17 નો સાતડો વધી પડી 1 9 ને 1 10 ને 7 17 વધી પડી 1 કેટલા આવ્યા 11775 કેટલા આવ્યા તો અને છેદમાં કેટલા વધ્યા છે 100 તો બરાબર અહીંયા લખવાનું 11775 ઓકે પણ છેદમાં 100 છે એટલે બે રકમ પછી પોઈન્ટ કાપીએ તો કેટલા આવે 117.75 અને સેમી છે એટલે ક્ષેત્રફળમાં એકમ કયો લખીએ સેમી સ્ક્વેર ઓકે આ પહેલો ભાગ તમારો અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી કાઢો હું અહીંયા દોરી નાખું છું એટલે તમને ખ્યાલ આવે આ રીતે આ ભાગનું તમે ક્ષેત્રફળ શોધ્યું એમ કહેવાય આવડશે ને હવે એટલે આ ટ્રીક જ છે આ સ્ટેપ જ યાદ રાખવાના તો બોર્ડમાં તમારે સહેજ પણ તકલીફ નહીં પડે ખ્યાલ આવી ગયો હવે આપણે સેકન્ડ થિંગમાં કઈ વસ્તુ શોધવાની મેં તમને કીધી છે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે પાછા આકૃતિમાં આવી જાઓ જુઓ આ ત્રિકોણ કયો છે ઓ એ બી તો આપણે અહીંયા લખી કાઢીએ જુઓ ત્રિકોણ ઓ એ બી માં માપ ખૂણો કયો ઓ બરાબર 60 બરોબર અને એ ઓ એ અને ઓ બી આ ત્રિજ્યાઓ છે અને ત્રિકોણની બાજુઓ પણ કહેવાય અને બંનેના માપ કેવા છે સરખા તો અહીંયા લખવાનું ઓ એ બરાબર ઓ બી બરાબર 15 સેમી હવે આ બાજુના માપ સરખા છે તો આ બંને ખૂણા છે ને એ સરખા થાય ખ્યાલ આવ્યો એટલે અહીંયા લખવાનું માટે માપ ખૂણો એ આ એ અને આ બી બંને સરખા થાય બરોબર હવે યાદ રાખવાનું જો ખૂણો આ 60 હોય આ ત્રિજ્યાઓ છે એટલે કે બાજુઓ છે ત્રિકોણની અને એમના માપ પણ સરખા હોય તો આ ત્રિકોણ જે છે કયો ઓ એ બી એ સમબાજુ ત્રિકોણ થાય યાદ રાખજો સમબાજુ એટલે માટે અહીંયા લખવાનું ત્રિકોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ છે બરોબર બોર્ડમાં લખવું પડે આ વસ્તુ નહીંતર એક માર્ક્સ તમારો કપાઈ જશે હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ તો આપણે અહીંયા લખવાનું સમબાજુ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર રૂટ 3
3/4 गुण्या a स्क्वायर आ सूत्र छे याद रखो माटे शु थाय अहींया जो बराबर माटे ना लखाय √3 जोजो √3 छेद में पण √3 नी जगह आपणे किंमत मूकेली छे અહીંયા આપેલી છે જુઓ 1.73 એટલે 1.73 છેદમાં 4 ગુણ્યા a a એટલે બાજુ કહેવાય a એટલે શું કહેવાય બાજુનું માપ અને બાજુનું માપ અહીંયા કેટલું આપેલું છે 15 એટલે 15 ગુણ્યા 15 અને છેદમાં 1 હવે જુઓ આ 173 આ 4 ગુણ્યા આ પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં કેટલા લખવાના 100 ગુણ્યા 15 ગુણ્યા 15 છેદમાં 1 હવે મિત્રો 173 ગુણ્યા 15 ગુણ્યા 15 કરવાના છે તમારે હવે આ ત્રણેયનો ગુણાકાર તમે કરશો તો 38925 આવશે કેટલા આવશે 38925 અને છેદમાં 4 ગુણ્યા 100 હવે આને 4 વડે ભાગવાના છે આ જે આવે હવે જુઓ 38925 ને આપણે 4 વડે ભાગી નાખીએ તો 4 9 36 બે વધ્યા 4 7 28 4 3 12 0 0 5 ઉતારે 4 1 4 હવે ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ કાપીએ તો પોઈન્ટ કાપીએ 0 4 2 8 10 માંથી 8 જાય તો 2 0 0 નીચે ઉતારો 4 5 20 થઈ ગયા ને આવી ગયો જવાબ અહીંયા 0 0 તો આપણો અહીંયા જવાબ તમારે પાસે કેટલો આવે છે જુઓ બરોબર 4 વડે આને ભાગ્યા તો 97 31.25 અને છેદમાં કેટલા વધ્યા 100 બરાબર હજી 2 મિંડા છે એટલે તમારે હજી 2 રકમ આગળ જઈને પોઈન્ટ કાપવા પડે એટલે આપણો જવાબ ફાઇનલી કયો આવશે 97.3125 આ તમારો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આવી ગયું અને એકમ અહીંયા લખીશું સેમી સ્ક્વેર થઈ ગયો હવે તમારે શું કરવાનું છે ચાલો એટલે ખાસ ધ્યાન ગુણાકારમાં રાખવાનું અને ભાગાકારમાં સ્પીડ રાખવાની પણ ક્યાંય ભૂલ ન થાય એ ખાસ જોજો એટલે આ બીજા નંબરનું તમે શોધી કાઢો હવે તમે શું કરશો ચાલો હવે આ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો બરોબર એટલે વૃત્તખંડ આવી જાય આ કયો વૃત્તખંડ દેખાય છે નાનો ટુકડો એટલે લઘુ કહેવાય તો આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આ પહેલું કયું છે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ તમે શોધ્યું ક્ષેત્રફળ ઓછા હવે એમાંથી આપણે બાદ કયું કરવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ ચાલો તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અહીંયા જો આ રહ્યું 117.75 માઇનસ 97.3125 બરોબર હવે આની બાદબાકી કરી નાખીએ એટલે આ આપણો પહેલો જવાબ અહીંયા આવી જશે ઓકે ચાલો હવે બાદબાકી આપણે કરીએ તો 117.25 માઇનસ ધ્યાન રાખજો હવે બાદબાકીમાં આઠમા ધોરણમાં તમે શીખી ગયા છો આ બાદબાકી 97.3125 ઉપર 0 0 મૂકી દેવાના
चलो दस माथी पांच जाए तो पांच, नौ माथी बे जाए तो सात, चार रहा चार माथी एक जाए तो त्रण, बार माथी त्रण जाए तो नौ, अहिया छ रहा सोल माथी सात जाए तो नौ, अहिया शून्य थई जाए एक माथी एक जाए, दस माथी नौ जाए तो एक शून्य। એટલે આપણો અહીંયા જવાબ આવી ગયો છે 100। જુઓ બાદબાકી કરી તમે બધાએ કે ન કરી, બાદબાકી કરી તો મોટા ભાગે અહીંયા હવે આપણે શું કરીશું, આ બંનેની બાદબાકી કરીશું તો 117.75 ઓછા 97.3125 આ ઉપર શૂન શૂન મૂકો तो दस माथी पांच जाए तो पांच, नौ माथी बे जाए तो सात, चार रहा चार माथी एक जाए तो त्रण, हवे दस न सात सत्तर बराबर, एटले के अहींया सात माथी त्रण जाए तो चार, सात माथी सात जाए तो जीरो, हवे अग्यार दस कोलो दस ने एक अग्यार, अग्यार माथी नौ जाए तो बे, एटले आपणो जवाब आव्यो 20.43.75। એટલે આપણે અહીંયા લખી કાઢીએ 20.43.75। એટલે બાદબાકી કરવામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્યાંય ભૂલ ન થઈ જાય, એટલે આપણો ત્રીજો જવાબ અહીંયા આવી ગયો। આ પહેલો આન્સર તમારો આવ્યો અને અહીંયા એકમ લખવાનું ભૂલવાનું નથી, સેમી સ્ક્વેર આ પહેલો આન્સર। ઓકે, હવે ત્યાર પછી આપણી પાસે હવે બે ભાગ બાકી રહ્યા। હવે મેં હવે પછી કયો નંબર આવ્યો, વર્તુળનું ક્ષેત્રફળ, એટલે આપણે હવે અહીંયા શોધી કાઢીએ। ચલો તો અહીંયા લખીએ આપણે, હવે શું શોધવાનું છે, ક્રમમાં વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। ઓકે, હવે પાઈ એટલે કેટલા લેવાના કીધા છે, 314/100 × r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા તમારી પાસે છે 15, એટલે બે વાર લખીશું। હવે છેદ ઉડાડી દઈએ, પાંચે છેદ ઉડાડીએ તો 5 3 15 અને પાંચે 20 5 100, હજી પાંચે ચલો 5 3 15 અને 5 4 20। ઓકે, હવે બે ભાગ ચલાવીએ તો બે દૂ ચાર અને આને બે વડે ભાગો તો કેટલા આવે, 157। હવે ધ્યાન રાખજો 157 × 3 × 3 એટલે કેટલા થાય, 9, તો 157 × 9 કરીએ તો 9 7 63 નો તગડો વધી પડી 6, 9 5 45 45 ને 6 51 નો એકડો વધી પડી 5, 9 1 9 5 14 તો બરાબર 1413 અને છેદમાં કેટલા વધ્યા છે આપણી પાસે 2, તો અહીંયા 2 લખવાના બરોબર। હવે 2 વડે આપણે ભાગવાના છે તો 1413 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 7 14 જીરો જીરો એક ઉતાર્યો, હવે ભાગ ચાલશે નહીં તમારો, હવે ભાગ નહીં ચાલે તો અહીંયા શૂન મૂકવાનું, ઉપરથી ઉતારવાનો તગડો, બે રકમ ઉતારીએ ને એટલા માટે, તો 2 6 12 એક વધ્યો, ભાગ ન ચાલે પોઈન્ટ શૂન્ય શૂન્ય નીચે ઉતારો, 2 4 8 દસ માંથી આઠ જાય તો 2 4 8 2 5 10 એ ચાલે ને, 2 5 10 એટલે આપણો જવાબ કેટલો આવ્યો, 706.5 કેટલો આવ્યો બરાબર, 706.5। હવે આ વર્તુળનું ક્ષેત્રફળ હતું, શું હતું, વર્તુળનું ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળનો એકમ કયો લખાય, સેમી સ્ક્વેર। ઓકે, એટલે તમે વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધી નાખ્યું। હવે આપણે શું શોધવાનું છે, છેલ્લા નંબરનો જવાબ, અને એ છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। તો તમને મેં શું શીખવાડ્યું છે, તો મેં તમને એવું કીધું હતું કે ગુરુ વૃત્તખંડ, ગુરુ
वृत्तखंड नू एनु सूत्र आवडतु होवू जोईए क्षेत्रफळ बराबर मैं शू कीधु तो वर्तुळ माथी आखू जे वर्तुळ नू क्षेत्रफळ होय वर्तुळ नू क्षेत्रफळ माथी आ नीचे नो टुकड़ो आटलो टुकड़ो बात करी देवो पड़े जेने शू कहेवाय लघु वृत्तखंड कहेवाय लघु वृत्तखंड नू क्षेत्रफळ तो बराबर अवे चलो वर्तुळ नू क्षेत्रफळ तमे शोध्यु छे केटलु छे 706.5 70.75 तो बराबर एमनी बात बाकी करिए तो अहिया जो आपणे बात बाकी करिए छे 706.5 ओछा 20.4375 चलो बात बाकी करिए तो ये शून्य मुकी दिए ऊपर शून्य 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 चलो तो अब ऐसू था से ध्यान रखो दस माह थी पांच जाए तो पांच नौ माह थी सात जाए तो बे नौ माह थी त्राण जाए तो छह चार रहा चार माह थी चार जाए तो जीरो पॉइंट छ ना छ दस माह थी बे जाए तो आठ अने यहाँ कितना रहा छ तो अपनो यहाँ जवाब आवे हो 686.0625 तो यहाँ अपने लिखवानु के 686.0625 चलो आने सु लिखवानु सेमी स्क्वायर आवी गयो आ सेकंड तमारो जवाब आंसर अहीं आवी गयो એટલે જે બે જવાબ તમને માંગ્યા હતા એ અહીંયા તમારા પૂરા થયા એટલે આ દાખલો મિત્રો અહીંયા તમારો પૂરો થયો છે હવે ખાસ ધ્યાન રાખો આ દાખલાની અંદર કે તમે જ્યારે આ બોર્ડની અંદર 4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાય ત્યારે હંમેશા આ શોર્ટ ટ્રિક છે મે તમને શરૂઆતમાં શીખવાડી પહેલા શું શોધવાનું વૃત્તાંશનું એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ત્યાર પછી તમારે શું શોધવાનું છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે ખ્યાલ આવી ગયો અને ત્યાર પછી તમારે શું શોધવાનું છે લઘુ વૃત્તખંડ એટલે આ નાનો જે ભાગ તમે અહીંયા હું દોરી રહ્યો છું આ શોધ્યું ઓકે ત્યાર પછી તમે શું શોધ્યું સેકન્ડ થિંગ માં વર્તુળનું ક્ષેત્રફળ એટલે હું અહીંયા રાઉન્ડ કરું છું એટલે તમને ખ્યાલ આવી જાય આ વર્તુળનું ક્ષેત્રફળ અને ત્યાર પછી તમે શું શોધ્યું તો એ ગુરુ વૃત્તખંડ તો ત્યાર પછી તમે આ રીતે મોટો ભાગ તમે શોધ્યું બરોબર આને ગુરુ વૃત્તખંડ કહેવાય બરોબર એટલે આ સ્ટેપ યાદ રાખવાના પહેલા લઘુ વૃત્તાંશ ત્યાર પછી ત્રિકોણનું ક્ષેત્રફળ ત્યાર પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પછી વર્તુળનું ક્ષેત્રફળ અને ત્યાર પછી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આ ચેપ્ટરની અંદર આ જ મેથડ છે મિત્રો અને જો આ તમને આવડતી હશે અને જો સૂત્રો તમે મગજમાં કમ્પ્લીટ કરેલા હશે તો તમને આ દાખલા ગણવામાં સહેજ પણ તકલીફ નહીં પડે પણ ખાસ અગત્યની સૂચના એ છે કે જુઓ અહીંયા આપણે રૂટ 3 ની કિંમત આપેલી હતી એટલે તમારા જવાબો વ્યવસ્થિત પોઈન્ટમાં તમે લાવી શક્યા બરોબર એટલે બોર્ડમાં આવા દાખલા પૂછાશે અને આ દાખલો બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વિડિયો ધ્યાનથી ઘરે બે વાર જોઈ લેજો અને ત્યાર પછી જાતે મોઢે ગણવાનું કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરતા
कारण के अत्यार थी तमारे स्पीड पकड़नी पड़से तो तमारो बोर्ड नी एग्जाम मा पेपर पूरु थवानु छे। तो नेक्स्ट वीडियो मा पाछा नवा एक एग्जांपल साथे फरी मळीए छीए। त्यां सुधी गुड नाइट मित्रों।